खेड़ा जिल्लाना बातर तालुकाना गरमाळा गाममांथी पसार थतो कांस विभागनो इमरजन्सी कांस मई सिंचाई विभागनी केनाल अने गरमाळा गामथी त्राज गामने जोड़ता एप्रूव्ड रोड पर लेकवुड नामनी खानगी सोसायटीना मालिको द्वारा गैरकायदेसर बांधकाम करी देवामां आव्युं। जेने लईने खेडूतोए आक्षेप करता जणाव्युं के वारंवार तंत्रने रजूआत कर्या बाद कोई कार्यवाही पण नथी करवामां आवी। प्रश्न अमारो एवो छे कि साहेब जे 15 वर्षथी अमारा गामनी अंदर जे इमरजन्सी कांसनी उपर गैरकायदेसर रीते प्रवृत्ति थी निकासना कांसनी उपर आरसीसी दीवाल चढ़तर दीवाल करीने खेडूतोनो जे कांस सफाई करवा माटे सरकारशी तरफथी आवता जे साधनो छे ए अवर जवर करी शकता नथी। तेना लई निकासनो कांस सफाई थतुं नथी। सफाई न थवाना कारणे खेडूतोनी जे पाक निष्फळ जाय छे, पाणी भराई रहे छे। अने बीजू के जे अमारे गरमाळा थी त्राजन जतो जे रोड छे के ज्यां वच्चे अमारे हिंदू भाईओनी लागणी ना दुभाई ए रीते खोडियार माताનું જે મંદિર આવેલું છે એ મંદિરને જે જતો રસ્તો લેકુડ કંપનીવાળા અમને આરસીસી દિવાલ અને નિકાસના કાસ્ટને અવરોધ કરીને સીધું સદંતર બ્લોક કરી દીધું છે કે અહીંયાથી કોઈની અવર જવર સહિત થઈ શકતી નથી। આ પ્રશ્ન છેલ્લા 15 વર્ષથી છે, જ્યારથી આ જગ્યા પર આ લોકોએ સોસાયટીનું બાંધકામ ચાલુ કર્યું છે ત્યારથી ગેરકાયદેસર રીતે ગંડારણ બધું નાખી અને દબાણ કરીને પચાવી પાડ્યું છે અને નિકાસના કાસ્ટનું પાણી જતું નથી અને ખેડૂતોના લગભગ 200-500 વીઘા જમીન દર વર્ષે આ રીતે પડિયાર પડી રહે છે। ગરમાળાનો જે મામલો છે જે કાસમાં પાણીના નિકાલ બાબત અને દબાણ બાબતનો મામલો છે અને જેની અરજી અમને 31/7/2023 રોજ મળી અને અમે ગઈકાલે માનનીય ધારાસભ્ય શ્રી સ્થાનિક અરજદારો અને ગામના સરપંચ શ્રી સાથે સંપૂર્ણ સ્થળ મુલાકાત કરી અને પરિસ્થિતિની સાચી હકીકત મેળવી અને સૌ પ્રથમ પહેલા કાંસની સફાઈ માટે તાત્કાલિક ધોરણે આજે કામગીરી અમે ચાલુ કરાવી દીધી છે અને જે દબાણનો પ્રશ્ન છે એ માટે જે માપણી વિભાગ છે કે જે કાંસની સંપાદિત જગ્યા છે તેની માપણી કરાવી અને જે પણ ગેરકાયદેસર દબાણ હશે તેનું સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે બી કરવાનું થતું હશે એ અત્રેથી એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।